નમસ્કાર મિત્રો, જી જોબમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આવેલ બેલ આઇકન પણ ચોક્કસથી દબાવજો. મિત્રો, આજે આપણે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડમાં જે સિનિયર આસિસ્ટન્ટનું પેપર 21/7/2019 રોજ લેવાઈ ગયું હતું તેના કરંટ અફેર્સને લગતા પ્રશ્નો આપણે આજે જોવાના છે. અને તો આજનો મિત્રો સૌથી પ્રથમ પ્રશ્ન છે. મિત્રો, આ પ્રશ્નો તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી બનશે, તેથી આ પેપર સોલ્યુશન કરવામાં આવ્યું છે. મિત્રો, આજનો સૌથી પ્રથમ પ્રશ્ન છે કે વર્ષ 2019ની બહાર પડેલી ફોર્બ્સની યાદીમાં ભારતનો બોલિવૂડનો કયો કલાકાર સૌથી વધુ કમાણી કરનાર સ્ટાર્સની યાદીમાં સમાવેશ પામ્યો છે? તો મિત્રો, તાજેતરમાં જ ફોર્બ્સની યાદીમાં ભારતનો અક્ષય કુમાર એ સૌથી વધુ કમાણી કરનાર સ્ટાર્સની યાદીમાં સમાવેશ પામેલ છે. ઓપ્શન સી સાચો જવાબ છે. બીજો પ્રશ્ન છે, શુદ્ધ પીવાલાયક પાણી ઘેર ઘેર પહોંચાડવા અંગે નલ સે જલ આ સંકલ્પ ભારતના કયા રાજ્યએ તાજેતરમાં આપ્યો છે? તો મિત્રો, તાજેતરમાં જ ગુજરાતના બજેટમાં નલ સે જલ યોજના કહીએ, મીન્સ કે નલ સે જલ સંકલ્પ ભારતના ગુજરાત રાજ્યએ આપેલ છે, એટલે કે આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ. ગુજરાતની ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતી સરિતા ગાયકવાડ તાજેતરમાં પોલેન્ડમાં યુરોપ એથ્લેન્ટિક ચેમ્પિયનશિપની કઈ રમતમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે? તો મિત્રો, ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતી સરિતા ગાયકવાડ તેમણે તાજેતરમાં જ પોલેન્ડમાં યુરોપ એથ્લેટિક ચેમ્પિયનશિપની 400 મીટર દોડની રમતમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે, એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી. પછીનો પ્રશ્ન છે મિત્રો, જુલાઈ 2019માં ગુજરાતના કયા શહેરમાં ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ ફૂટબોલ ટુર્નામેન્ટ શરૂ થઈ છે? તો મિત્રો, અમદાવાદ શહેરમાં ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ ફૂટબોલ ટુર્નામેન્ટ શરૂ થઈ છે. પછીનો પ્રશ્ન છે, ભારતની તાજેતરની લોકસભાની ચૂંટણીઓ પૂર્વે અને દરમિયાન કયા રાજ્યમાં પુષ્કળ હિંસાઓ થઈ? તો મિત્રો, તાજેતરમાં જ ભારતની તાજેતરની લોકસભાની ચૂંટણીઓ પૂર્વે પશ્ચિમ બંગાળમાં પુષ્કળ હિંસાઓ થઈ છે. પછીનો પ્રશ્ન છે મિત્રો, નાણાકીય કટોકટીને કારણે ભારતની કઈ એરવેઝ પોતાની ઉડાનો બંધ કરી દેવી પડી હતી? તો મિત્રો, નાણાકીય કટોકટીને કારણે જેટ એરવેઝે પોતાની ઉડાનો બંધ કરી દેવી પડી હતી. ઓપ્શન સી સાચો જવાબ છે. પછી મિત્રો, સ્વામિનારાયણના સંપ્રદાયના કયા સંતનો તાજેતરમાં 91મો અર્ધદાન દિન ઉજવાઈ ગયો? તો મિત્રો, શ્રી અબજી બાપાનો 91મો અંતદાન દિન ઉજવાઈ ગયો છે. મિત્રો, ઓપ્શન બી સાચો જવાબ છે. પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં જ રાજ્યસભામાં નાણામંત્રી શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યા મુજબ 2018-19 વર્ષમાં સીધા કરવેરાની આવકની દ્રષ્ટિએ ગુજરાતનો ભારતમાં કયો ક્રમ છે? તો મિત્રો, ગુજરાતનો ભારતમાં 5મો ક્રમ છે, એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી, 5મો ક્રમ છે. પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતનું કયું રાજ્ય વોટર કન્ઝર્વેશન પોલિસી બનાવનારું દેશનું પ્રથમ રાજ્ય છે? તો મિત્રો, સાચો જવાબ છે મેઘાલય, જે વોટર કન્ઝર્વેશન પોલિસી બનાવનારું દેશનું પ્રથમ રાજ્ય છે. તાજેતરમાં જાહેર થયેલ UNDPના રિપોર્ટ મુજબ ભારતે 2006-2016 દરમિયાન કેટલા લોકોને ગરીબી રેખાથી ઉપર લઈ આવ્યા? તો મિત્રો, આપણો સાચો જવાબ છે 27.1 કરોડ. પછીનો પ્રશ્ન છે, ગુજરાતમાં ગુપ્ત સામ્રાજ્યની શરૂઆત કયા રાજવીથી શરૂ થઈ? તો મિત્રો, ગુજરાતમાં ગુપ્ત સામ્રાજ્યની શરૂઆત ચંદ્રગુપ્ત બીજાથી થઈ છે, એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન
બી ચંદ્રગુપ્ત બીજાથી ગુજરાતમાં ગુપ્ત સામ્રાજ્યની શરૂઆત થઈ હતી. ઈસવીસન 1304માં ગુજરાતમાં અલ્લાઉદ્દીન ખિલજીની સત્તા સ્થપાઈ તે વખતે ગુજરાતમાં કોનું શાસન હતું? તો મિત્રો, તે વખતે ગુજરાતમાં કર્ણદેવ વાઘેલાનું શાસન હતું. એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, કર્ણદેવ વાઘેલા. ગુજરાતમાં સ્વદેશી પ્રવૃત્તિને વેગ આપવા દેશી કારીગરીને ઉત્તેજન પુસ્તકના લેખક કોણ છે? તો હરગોવિંદ દાસ. ઓપ્શન સી સાચો જવાબ છે, દેશી કારીગરીને ઉત્તેજન પુસ્તકના લેખક. મિત્રો, આ પ્રશ્ન ઘણી વખત પૂછાઈ આવે છે. હરગોવિંદ દાસ દેશી કારીગરીને ઉત્તેજન પુસ્તકના લેખક છે. નટવરલાલ શાહે કયા મુખ્યમંત્રીના સમયગાળામાં ગુજરાત વિધાનસભાના સ્પીકર તરીકે પદ શોભાવ્યું હતું? તો મિત્રો, નટવરલાલ શાહ એમણે માધવસિંહ સોલંકીના સમયગાળામાં ગુજરાત વિધાનસભાના સ્પીકર તરીકે પદ શોભાવ્યું હતું. ગુજરાતમાં રવિશંકર મહારાજે નીચેનામાંથી કઈ લડતનું સફળ નેતૃત્વ કર્યું છે? તો મિત્રો, ગુજરાતમાં રવિશંકર મહારાજે હેડિયા વેરો વિરુદ્ધની લડતમાં સફળ નેતૃત્વ કર્યું હતું. ઓપ્શન સી સાચો જવાબ છે. નીચેનામાંથી ગુજરાતના નૃત્યો વિશે કયું જોડકું ખોટું છે? તો મિત્રો, ડુંગરદેવ નૃત્ય એ ડાંગના આદિવાસીઓનું લોકનૃત્ય છે. આલેણી હાલેણી નૃત્ય વડોદરા જિલ્લાના તડવી જાતિની આદિવાસી કન્યાઓનું નૃત્ય છે. ટીમલી નૃત્ય એ છોટાઉદેપુરના જિલ્લાના આદિવાસીઓનું છે. મેરાયો નૃત્ય એ સુરતના દુબળા આદિવાસીઓનું છે. એ વાત ખોટી છે, એટલે એ જોડકું ખોટું છે. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી. ગુજરાતમાં સ્ટુઅર્ટ ગ્રંથાલય ક્યાં આવેલું છે? તો મિત્રો, ગુજરાતમાં સ્ટુઅર્ટ ગ્રંથાલય એ ગોધરામાં આવેલ છે. ઓપ્શન સી સાચો જવાબ છે, ગોધરામાં સ્ટુઅર્ટ ગ્રંથાલય આવેલ છે. ગુજરાતમાં નીચેનામાંથી કયા સમયગાળા દરમિયાન વન્ય પ્રાણી સપ્તાહ ઉજવવામાં આવે છે? તો મિત્રો, તારીખ 2-9 ઓક્ટોબર દરમિયાન વન્ય પ્રાણી સપ્તાહ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં વધુ ઉત્પાદન મેળવવા માટે થતું દેવીરાજ, દેવીતેજ, ગુજરાત 67 જેવી જાતનું વાવેતર એ કયા પાકને લગતું છે? એટલે મીન્સ કે આ કયા પાકોની જાત છે? તો દેવીરાજ, દેવીતેજ અને ગુજરાત 67 એ કપાસની જાતો છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાત કયું સ્થાન છે? તો મિત્રો, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનું 6ઠું સ્થાન છે. ગ્રામ પંચાયતને કયા ફંડમાંથી લોન અપાય છે? તો મિત્રો, ગ્રામ પંચાયતને જિલ્લા વિકાસ ફંડમાંથી લોન આપવામાં આવે છે. ઓપ્શન સી સાચો જવાબ છે. જિલ્લા કલેક્ટરનું પદ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો, જિલ્લા કલેક્ટરનું પદ 1772થી શરૂ કરવામાં આવેલ છે. જિલ્લા કારોબારી સમિતિની મુદત કેટલા વર્ષની હોય છે? તો જિલ્લા કારોબારી સમિતિની મુદત મિત્રો 2 વર્ષની હોય છે. ઓપ્શન સી સાચો જવાબ છે, જિલ્લા કારોબારી સમિતિની મુદત 2 વર્ષની હોય છે. લાઇન એજન્સી અને સ્ટાફ એજન્સી પ્રકાર ભારતમાં સૌથી પહેલાં કયા વહીવટમાં શરૂ થયા? તો મિત્રો, લાઇન એજન્સી અને સ્ટાફ એજન્સી પ્રકાર ભારતમાં મિલિટરી વહીવટમાં શરૂ થયેલ છે. ઓપ્શન સી સાચો જવાબ છે. સરકારી તંત્રોમાં નોકરીઓ અંગેની ભરતી અને સેવા શરતોની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો મિત્રો, સરકારી તંત્રોમાં નોકરીઓ અને ભરતી અને સેવાની શરતોની જોગવાઈ આર્ટિકલ નંબર 309માં આપેલ છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ ચોક્કસથી કરી લેજો. તેમજ આ વિડીયોને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો. મિત્રો, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડની હજુ પણ ડેપો મેનેજર અથવા તો આસિસ્ટન્ટ ડેપો મેનેજરની પરીક્ષા બાકી છે. તેમાં તમને આ પ્રશ્નો જરૂરથી હેલ્પફુલ બની શકે છે.